नमोदोये सौरियंताणं नमोदोये सौदानं नमोदोये सौवायिर्यं नमोदोये सौजायनं नमोदोये सौत्रिकालवर्ति सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदं औषधं श्री ओंकाराय नमो नमः मंगलं भगवानयो मंगलं गौतमोऽयि मंगलं कुन्तकुमारी उजेन्द्रमो सुमंगलं नमास्तुमस्तुमंगलं धर्म ध्यान आराधना धर्म ध्यान आराधना नो आ 101मो क्लास छे। 100 क्लास पूरा थया। धर्म ध्यान आराधना नी शुरुआत करी अने जे प्रश्न हता ए प्रश्नना ज्यां सुधी आपणने पूरेपूरा समाधान प्राप्त न थाय त्यां सुधी एने वारंवार विचारणामां तो लेवा ज पड़शे। पहेलो प्रश्न हतो कि धर्म ध्यान शा माटे। हजी केटलाकने एमां एम लागे छे कि ठीक छे करीए छीए थाय छे एम वात नथी। ज्यां सुधी धर्म ध्यान शा माटे एनो बराबर पूरेपूरो निर्धार नहीं थाय त्यां सुधी बधुं हाफ हार्टेडली थशे। अहींया आ भवनी अंदर जे आपणुं प्रयोजन जे छे ए मात्र पोताना शुद्ध स्वरूपनी प्राप्तिनुं प्रयोजन छे एवो निर्णय थवो जोईए। आ मनुष्य भव मने एटला माटे ज प्राप्त थयो छे कि मैं पूर्वे एवा भाव कर्या हता मारा पूर्ण शुद्ध स्वरूपने प्रगट करवा माटेना अने एवो प्रयत्न मैं कर्यो हतो ए प्रयत्न मारो अधूरो रही गयो અને એવા જે ભાવ કર્યા હતા એને કારણે મને જે પુણ્યનો બંધ પડ્યો એ પુણ્યના બંધને કારણે વર્તમાનમાં આ ભાવમાં મને એવા સંયોગો પ્રાપ્ત થયા છે, એવી અનુકૂળતાઓ પ્રાપ્ત થઈ છે, એટલે કે મને જૈન દર્શન પ્રાપ્ત થયું છે, મને એટલી બુદ્ધિ મળી છે કે જેથી કરી અને હું મારું જે પ્રયોજન છે, શાશ્વત પ્રયોજન જે છે પોતાના શાશ્વત સુખની પ્રાપ્તિનું, એ પ્રયોજનને સિદ્ધ કરવું, એટલે મારો જન્મ એ માટે જ અત્યારે થયો છે અને મારું જીવન એ માટે જ છે। આવો દ્રઢ નિર્ણય જેને થયો છે ને એ જ ખરેખર ધર્મ ધ્યાન શા માટે એનો ઉત્તર સમજી શકે અને એમાં આગળ વધી શકે। એટલે ધર્મ ધ્યાન શા માટે ખરેખર જોઈએ તો ધર્મ ધ્યાન જ કરવાનું છે, કેમ કે એ તો હું ઘણા વખતથી એ કરતો હતો। આની પહેલાના કેટલાય ભાવમાં એ મેં ભાવના કરી હતી અને અત્યારે આ ભાવની અંદર મને જયારે આટલી બધી અનુકૂળતાઓ પ્રાપ્ત થઈ, જૈન દર્શન મળ્યું, આ બધું મળ્યું છે, બુદ્ધિ મળી છે, તો મારે એ કરવાનું છે, એ તો મેં ત્યારનો નિર્ણય કર્યો હતો કે મારે મારા સ્વરૂપની પ્રાપ્તિ કરવાની છે। હવે આ ભાવમાં પણ હું જો નહીં કરું અને આ ભાવને પણ આમ વેડફી નાખીશ તો પછી આવો ભાવ ક્યારે મળશે? એટલે એનો ઉત્તર એ છે કે મારે શું કરવું જોઈએ? ધર્મ ધ્યાન સિવાય બીજું બધું છોડી દેવું જોઈએ? અને ધર્મ ધ્યાન એટલે શું? પછી એ તો હું અડધું પડધું સમજીને આવ્યો છું, જીનેશ્વર ભગવાનની વાણી મેં સાક્ષાત સાંભળી છે ત્યારે મને નિર્ણય થયો હતો કે ધર્મ ધ્યાન એટલે શું, પોતાના સ્વરૂપની પ્રાપ્તિ, એને ધર્મ ધ્યાન કહેવાય છે। અને એમાં ઉત્કૃષ્ટ તો એ છે કે શુક્લ ધ્યાન પ્રગટ કરી અને કેવળ જ્ઞાન પ્રગટ કરવું, એટલે ધર્મ ધ્યાનનો પાયો જ્યારે નખાયો છે તો એ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ અને સિદ્ધત્વની પ્રાપ્તિ છે। એટલે ધર્મ ધ્યાનનો અર્થ જ એ થાય છે, એમાં બધી વાત ગર્ભિતપણે આવી જાય છે અને એના અંતર્ગત અત્યારે આપણે શું કરવું જોઈએ અને શું કરી શકીએ છીએ એ બે વાત આપણે તો અત્યારે વિચારી રહ્યા છીએ અને એમાં આગળ વધી રહ્યા છીએ। તો અનંતકાળથી જે મને પ્રાપ્ત નથી થયું એવું સમ્યક્ત્વ પ્રગટ કરવા માટે મારે દ્રઢસ્રુતનો અભ્યાસ કરી સમ્યક્ત્વ પ્રગટ કરી અને પછી ચારિત્ર અંગીકાર કરવું છે। સમ્યક્ત્વ પ્રગટ કરવું એ ફર્સ્ટ ગોલ છે અને પછી ચારિત્ર અંગીકાર કરવું। પણ કોઈ એમ કહે કે ના મારે બિલકુલ કોઈ પણ પ્રકારે હોય ત્યારે ચારિત્રની વાત જોઈએ જ નહીં તો એ વાત મૂંઢતા છે, એ મૂર્ખાઈ છે। સમ્યક્ત્વ પ્રગટ કરવા નીકળ્યો છે અને સમ્યક્ત્વ પ્રગટ કરવા પાછળ એને ચારિત્ર પ્રગટ કરવાનો વિચાર છે, એના પછી ચારિત્ર પૂર્ણપણે ચારિત્રની દશાને પ્રગટ કરવી છે, તો સમ્યક્ત્વ પ્રગટ કરે છે ત્યારે જ એની શરૂઆત થઈ જવી જોઈએ, ચારિત્રની વાત પછી, હમણાં નહીં, હમણાં તો સમ્યક્ત્વની વાત। સમ્યક્ત્વ એટલે સાચું શ્રદ્ધાન અને
નવ તત્વની શ્રદ્ધા, છ દ્રવ્યની શ્રદ્ધા, એમ સમ્યક્ત્વ, એમ જે વિચારે છે એ નિશ્ચય આભાસી છે, એ નિશ્ચય આભાસી છે, એવું હોય જ નહીં. દ્રવ્યશ્રુતનો અભ્યાસ જયારે આપણે કરીએ છીએ ત્યારે ચારે અનુયોગનો અભ્યાસ આપણે કરીએ છીએ, અને ચારે અનુયોગના અભ્યાસ દ્વારા વસ્તુ સ્વરૂપને સમજીએ છીએ. તો એમાં પ્રથમાનુયોગના અભ્યાસ દ્વારા આપણે માત્ર પ્રેરણા પ્રાપ્ત કરીએ છીએ એટલું જ નહીં, પણ સાથે ને સાથે એ પુરુષાર્થને પણ સમજીએ છીએ. મહાપુરુષોના જીવન ચરિત્રમાંથી પ્રથમાનુયોગનો અભ્યાસ એટલે મહાપુરુષોના જીવન ચરિત્રનો અભ્યાસ, અને એમાંથી આપણે પ્રેરણા તો પ્રાપ્ત કરીએ જ છીએ પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવાની, પણ સાથે ને સાથે એમના ચારિત્રને પણ આપણે સમજતા જઈએ છીએ. એમનું કેવું ઉત્કૃષ્ટ ચારિત્ર હતું, બાહ્યમાં પણ એવી જ દશા અને અંતરંગ પણ એવું. અંતરંગને તો સમજતા વાર લાગે, સમ્યક દર્શન થયા વિના અંતરંગ ચારિત્ર કોઈનું સમજાય નહીં, પરંતુ બાહ્ય ચારિત્રનો વિચાર કરીએ છીએ તો આપણને ખ્યાલ આવે કે પ્રભુનું ચારિત્ર, એ મહાપુરુષોનું ચારિત્ર કેવું હતું. તો એ બાહ્ય ચારિત્રને આપણે ઉડાડી દેવાનું નથી. સમ્યક્તાનો પુરુષાર્થ હમણાં હું કરું એટલે એ વાત ન બને, એમ હોય જ નહીં. પ્રભુ એ સાથે જ છે, એટલે ત્યાંથી એની પ્રેરણા પ્રાપ્ત થાય છે. બીજું કે ચરણાનુયોગનો પણ અભ્યાસ સાથે આપણે કરીએ છીએ, તો ચરણાનુયોગની અંદર એ ઉપદેશાત્મક કથન આવે જ છે. આચાર્ય પદ્મનંદીએ પદ્મનંદની પંચવિસંતિની અંદર એ વાત કરી જ છે કે જો તું સમ્યક દ્રષ્ટિ હોય તો તને આવું ચારિત્ર હોવું જોઈએ. તો તું સમ્યક દ્રષ્ટિ નથી તો પછી તને આવું ચારિત્ર ન હોવું જોઈએ એમ કહેવાનો આશય નથી. સમ્યક દ્રષ્ટિ હોય તો તને આવું હોવું જોઈએ, તને આમ ચારિત્ર હોય એમ કહી અને એ વાત કરી દીધી કે તું આ ચારિત્રનો પહેલેથી જ વિચાર રાખજે પ્રભુ. સમ્યક દર્શન થયા પછીથી કરવા બેસીશ એમ નહીં, તને અત્યારથી જ એ વાત અંતરમાં હોય કે મારું બાહ્ય ચારિત્ર શુદ્ધ હોવું જ જોઈએ, અને જેટલું શુદ્ધ ચારિત્ર બાહ્યમાં છે, સદ આચરણ છે, એટલા વિકલ્પો ઓછા, અને એટલી અંતરંગ દશા પોતાની પ્રાપ્ત કરવા માટેનો, પોતાની શુદ્ધ અંતરંગ દશા પ્રાપ્ત કરવા માટેનો જે પુરુષાર્થ છે એમાં એને મદદ કરતા થશે. એટલે ત્યાં પણ એટલે કે ચાર અનુયોગમાંથી બે અનુયોગની અંદર એ વાત ચારિત્ર વિશેની વાત તો આવી જ જાય છે. એટલે ચારિત્ર, બાહ્ય ચારિત્ર પણ એટલું જ મહત્વનું છે. આપણે સમજીએ છીએ કે એકલું બાહ્ય ચારિત્ર છે એ ધર્મ નથી, પણ સાથે આપણે દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરીએ છીએ, ચરણાનુયોગનો અભ્યાસ કરીએ છીએ, કર્ણાનુયોગનો અભ્યાસ કરીએ છીએ, અને પ્રથમાનુયોગનો અભ્યાસ કરીએ છીએ, ચારે અનુયોગનો અભ્યાસ કરીએ છીએ દ્રવ્ય સ્વરૂપના અભ્યાસમાં, તો બે અનુયોગમાંથી તો આપણને એની પ્રેરણા પ્રાપ્ત થાય જ છે. એટલે સાથે એવું ચારિત્ર હોવું જ જોઈએ. આપણું મુખ્ય ધ્યેય શું છે? દ્રવ્યાનુયોગના અભ્યાસ દ્વારા આત્માના સ્વરૂપને સમજવું, સમજી આત્મસાત કરવું. આત્મસાત કરવું એટલે એને પોતાની ઉપર ઉતારવું, પોતે જેવું શુદ્ધ સ્વરૂપ છે એવું જ પોતાનું શુદ્ધ સ્વરૂપ છે એમ દ્રઢ માન્યતા કરી પોતાની એક આગવી સાચી જીનેશ્વર ભગવાનના જ્ઞાનમાં જેવી આવી છે એવી ઓળખને દ્રઢ કરવી, અને એવી ઓળખ તરફ પોતે દ્રષ્ટિ કરવી, એની શ્રદ્ધા કરવી, અને એ તરફ લક્ષ્ય કરવું, ઉપયોગને પોતાના શુદ્ધ સ્વરૂપ તરફ લઈ જવો, એમ કરતા સમ્યક તો પ્રગટ થાય છે. અને પછી જે ચારિત્ર જે છે એ ચારિત્ર જે ની વાત કરવામાં આવી છે કે તો પાંચમા ગુણથાને જે છે તે પછી છઠ્ઠા સાતમા ગુણથાને છે અને આગળ વધતા પૂર્ણ દશા પ્રાપ્ત થાય છે એ ચારિત્રની વાત છે. પણ એ પહેલા અમુક અંશે અમુક વસ્તુ સત આચરણ રૂપ અને પોતાને અનુકૂળતા ધર્મ માર્ગમાં રહે, ધ્યાનમાં રહે એવું પોતાને ચારિત્ર પણ હોવું જ જોઈએ. એટલે ત્રણ વસ્તુને સાથે સમજવાની અને ચારે બાજુથી બધો એનો પ્રયત્ન કરવાનો છે. દ્રવ્યશ્રુતનો અભ્યાસ આ રીતે કરવાનો છે, સમ્યક્ત્વ આ રીતે પ્રગટ કરવાનું છે, અને ચારિત્ર આ રીતે અંગીકાર કરવાનું છે. એ વાત પોતાના અંતરમાં જીવે સ્પષ્ટ રાખવાની છે. એમાં કોઈ ક્રમ નથી પ્રભુ, બધું સાથે જ થાય છે, બધું એક સાથે જ થાય છે. સ્કૂલમાં ભણવા જઈએ છીએ ત્યારે આપણે એમ નથી કહેતા કે ના અત્યારે હમણાં એકલો ઇતિહાસ બસ, બીજી કોઈ વાત નહીં, પછી આવતા વર્ષે અમે ભૂગોળ વાંચીશું ને ત્યાર પછીના વર્ષમાં અમે મેથેમેટિક્સ કરીશું, એવી કોઈ વાત નથી હોતી. બધા છ સાત વિષયો એક સાથે ભણીએ છીએ ને, કેમ કે એ એકબીજાને સમજવા માટે પણ એ જરૂરી છે. તો એવી જ રીતે કે કંઈક કેટલાક અંશે એવું બાહ્ય ચારિત્ર પોતાને હોવું જ જોઈએ. યત્નાચાર વગેરેની વાત આપણે સદાચરણમાં કરવાના જ છીએ. આજે પુનરાવર્તનમાં એ વાતને આપણે લઈએ જ છીએ. તો એ માટે આપણે સ્વાધ્યાય કરીએ છીએ. સદાચરણ અને ધ્યાન એ ત્રણ
સાધન દ્વારા આખો પુરુષાર્થ કરી રહ્યા છીએ. તો પહેલું આજે સ્વાધ્યાય લઈએ છીએ આપણે. સ્વાધ્યાયની અંદર આપણે ભટ્ટારકજી જ્ઞાનભૂષણજી વિરચિત તત્વજ્ઞાન તરંગિણીનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. આ ધ્યાનનું શાસ્ત્ર છે. પહેલા આપણે આચાર્ય રામસેનજી રચિત તત્વાનુશાસન જે ધ્યાનનું શાસ્ત્ર હતું એનો સ્વાધ્યાય કર્યો, એમાંથી ઘણી વાતને સમજ્યા છીએ. અને અત્યારે આ તત્વજ્ઞાન તરંગિણીનો આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. તો એનો આગળ સ્વાધ્યાય આપણે લઈએ છીએ. ત્રીજો અધિકાર ચાલે છે. ત્રીજા અધિકારમાં શુદ્ધ ચિદ્રૂપ ની પ્રાપ્તિના ઉપાય ને બતાવવામાં આવ્યો છે. પહેલા અધિકારની અંદર સિદ્ધ ચિદ્રૂપની લક્ષણ, એના લક્ષણ બતાવવામાં આવે. શુદ્ધ ચિદ્રૂપ કોને કહેવાય, શું શુદ્ધ ચિદ્રૂપ છે એની વાત બધી કરી. શુદ્ધ ચિદ્રૂપ પોતાનો શુદ્ધ આત્મા એની વાત કરી. બીજા અધિકારમાં એનું લક્ષ કરવા માટે, એ પ્રત્યે અતિ ઉત્સાહ પ્રગટ કરવા માટે એવા પોતાના શુદ્ધ ચિદ્રૂપ તરફનો ઉત્સાહ પ્રગટ થાય એની વાત લીધી. અને ત્રીજા અધિકારમાં એનો ઉપાય બતાવ્યો છે. અને ઉપાયમાં જ્ઞાનભૂષણજીએ શરૂઆત તો ત્યાંથી કરી કે ભાઈ તું અભિષેક પૂજા આ બધું કર, અને પછી ત્યાંથી આગળ વધતા વધતા કેટલી બધી વાત કરી કે આ બધું કરવું જોઈએ ઉપાય તરીકે. અને પછી તો એટલે સુધી વાત લઈ લીધી કે તું વનમાં ચાલ્યો જા, ત્યાં સુધીની વાત લઈ લીધી. અને એ બધી વાત લીધા પછીથી આગળ વધી અને કેટલીક ગાથાઓની અંદર આપણે 14મી ગાથા સુધી સ્વાધ્યાય કર્યો છે. તો ત્યાં સુધીમાં છેલ્લી 4-5 ગાથાઓ એની અંદર એમણે વૈરાગ્ય પ્રેરક વાત કરી. અને એ વૈરાગ્ય પ્રેરક વાત પણ એટલી જ મહત્વની છે, કેમ કે તું જંગલમાં ચાલ્યો ગયો પણ વન તને અંતરંગમાં વૈરાગ્ય નથી પ્રગટ થયો, તો પછી પ્રભુ તારો પ્રયાસ જેમ તું કરવા ધારે છે એમ નહીં થાય, તને વિકલ્પો સતાવશે. તને અંતરમાં તારા વસ્તુ સ્વરૂપ સિવાય બીજી વસ્તુમાં ક્યાંક ને ક્યાંક કોઈક રીતે રસ પડ્યો હશે, તો તને નિર્વિકલ્પ ધ્યાન નહીં થાય. એટલે એવા વૈરાગ્યની વાત કરતી આ ગાથાઓ ચાલી રહી છે. આપણે 14મી ગાથા પછી 15મી ગાથા લઈએ છીએ. 14મી ગાથામાં પણ એવી વૈરાગ્ય પ્રેરક વાત આવી હતી. 13મી ગાથામાં પણ આપણે વૈરાગ્ય પ્રેરક વાત લીધી હતી, એનું સહેજ પુનરાવર્તન કરી અને આજે 15મી ગાથા તરફ જઈએ છીએ. 13મી ગાથામાં એમ કહેવામાં આવ્યું કે આ સંસારમાં મનુષ્ય, સ્ત્રી, પશુ અને દેવોની સ્થિતિ, ગતિ, વચનને, નૃત્યને, ગીતને, શોક આદિને, ક્રીડાને, ક્રોધને, મૌનને, ભય, હાસ્ય, જરા, રુદન, નિંદ્રા તથા જુગુપ્સાને, વ્યાપાર, આકૃતિ, રોગને, સ્તુતિ, પ્રણામ, પીડાને, દીનતા, દુઃખ, શંકાને, ભોજનને, શૃંગાર આદિને વાસ્તવિક રૂપે જોતા જ્ઞાની નાટક માને છે. આ બધા બાહ્ય ભાવ, પરના લક્ષ્ય થતા બધા ભાવ અને પરના લક્ષ્ય થતા એવા ભાવ સાથે રહેલી એવી બધી ક્રિયાઓ, આ બધું જે છે તેને જ્ઞાની ખરેખરો મુમુક્ષુ જે છે તે નાટક માને છે. જ્ઞાની તો એને નાટક જ સમજે છે કે એ બધું તો અહીંયા અમે વેશ ભજવીએ છીએ એટલે એ બધું હોય છે, બાકી એનામાં અમે નથી અને અમારું એ નથી, એ અમને હોય નહીં, આમાંનું કાંઈ પણ અમારું નથી, અમને એ હોય નહીં, અમે તો ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છે. જેમ નાટકનો કલાકાર એ અનેક પ્રકારના રોલ ભજવે છે, અનેક પ્રકારના રોલ ભજવતો થકો એવા ભાવો વગેરે ચેષ્ટાઓ વગેરે બધું કરતો હોય, છતાં એને અંતરમાં એ વાત નથી કે પોતે એ મય છે, એ રૂપ છે, પોતાનું એ સ્વરૂપ છે. એમ જ્ઞાની આ બધા સંયોગોમાંથી પસાર થાય છે અને અનેક પ્રકારના ભાવોમાં એ આપણને દેખાય, છતાં પણ એની શ્રદ્ધા તો સમ્યક છે. એ જાણે છે કે આમાંનું કાંઈ પણ મારું નથી, એમ એને એ નાટક માને છે. એક રોલ અમે ભજવવા ખાતર ભજવીએ છીએ, આ મનુષ્યની પર્યાય છે તો આવો રોલ ભજવીએ છીએ, બાકી અમને શું છે, અમે તો મનુષ્ય પણ નથી, અમે ભગવાન આત્મા છીએ. એ વાત આપણે 13મી ગાથામાં લીધી. એના પછી 14મી ગાથાની અંદર
એવી જ વૈરાગ્ય પ્રેરક વાત કરવામાં આવી. એમાં એમ કહ્યું કે જેમના ઉચ્ચ ચિત્તમાં સભામાં વિરાજિત ચક્રવર્તી કે ઇન્દ્રની ઉપર દયા આવે, રતિ સમાન રૂપ અને અતિશય ગુણયુક્ત તેમની સ્ત્રીઓ, ચક્રવર્તીની પટરાણી તથા ઇન્દ્રની ઇન્દ્રાણીની ઉપર અણગમો આવે, તથા સર્વોત્તમ ઇન્દ્રિય સુખના સ્મરણથી અત્યંત કષ્ટ થાય, તે તત્વજ્ઞાનીઓમાં સર્વોત્તમ છે. જો આ બધી વાત જે બાહ્યમાં જેને સુખ માનવામાં આવે છે એ બધાથી તો ઉલટું એને કષ્ટ થાય. એ બધી વસ્તુ જેને પ્રાપ્ત થઈ છે એવા ચક્રવર્તી ઇન્દ્ર એના ઉપર પણ જેને દયા આવે કરી રહી, આ બધામાંથી આ નીકળશે કેવી રીતે? એમાં એમાં એ તો અટવાઈ રહેશે. એ ભોગમાં ને ભોગમાં તો ભવના ભ્રમણ માટેના કર્મ બંધ કરી રહ્યો છે. ભોગવવું એટલે બંધ, ભોગવવું એટલે પાપનો બંધ, ભોગવવાનો વિકલ્પ જ પાપનો બંધ છે. અને એમાં સામગ્રી એવી મળી છે અને એમાં ભોગવવાનો ભાવ વધારે, સામગ્રી ને વધારે ભોગવવું, વધારે સામગ્રી એકત્ર કરવી અને વધારે ભોગવવું, આ ભાવ એને તિરંજ ગતિમાં લઈ જનારો છે. એટલે એના ઉપર તો જ્ઞાની ધર્મીને, તત્વજ્ઞાનીને, જેના ચિત્તમાં પોતાના સ્વરૂપનું મહાત્મા આવ્યું છે એને તો દયા આવે છે. એને અહીંયા તો આ ગાથામાં તો કહી દીધું. એ રીતે એમાં પણ વૈરાગ્યની બહુ ઊંચી વાત કરી દીધી. અને આવો વૈરાગ જેને પ્રગટ થયો છે એને જગતના કોઈ પદાર્થમાં રસ પડતો નથી, કોઈ વસ્તુની રુચિ થતી નથી, ઉલટું એને તો એમ થઈ જાય છે કે આ બધામાંથી નીકળવું અઘરું. આપણે ગઈ વખતે ગુરુદેવની વાત લીધી હતી. ગુરુદેવ મુંબઈ ગયા અને કોઈ એવા ગૃહસ્થને ત્યાં ગયા કે જે બહુ જ એને સમૃદ્ધિ હતી, અને એ વખતે કાર્પેટ વગેરે એને બધું ગાલીચા અને બધું પાથરેલું ને એ બધું ફર્નિચર બધું જોયું, તો ગુરુદેવ ને જે અંતરમાં વિચાર આવ્યો એ વાત એમણે ઘણી વાર પ્રવચનમાં કરી, કરે રે આને આમાંથી નીકળવું ભારે પડશે, અઘરું પડશે. કેમ કે પેલો એ બધામાં ને બધામાં રહ્યો હોય, એને ભોગવવાના ભાવ એને રહ્યા હોય, અને એમાંથી નીકળી અને સ્વરૂપ તરફ વળવું એ કઈ સહેલી વાત નથી. કેમ કે જીવને જે કઈ પ્રાપ્ત થયું છે ને એમાં એ પોતા પણ કર્યા વિના રહેતો નથી. જીવને જે કઈ પ્રાપ્ત થયું છે એમાં એ પોતાપણું કરે જ છે. તવંગર વ્યક્તિ છે, ધનવાન છે, એ પણ એટલું જ પોતાપણું એમાં કરે છે, અને જેની પાસે કાંઈ નથી એ પણ એમાં પોતાપણું કરે છે, જેની પાસે એક આંડલું છે એ આંડલામાં પોતાપણું કરે છે. અરે આ પક્ષીઓ પ્રાણીઓ એ બધા પણ કંઈક કંઈક વસ્તુમાં એવો પરિગ્રહ કરીને જ બેઠા છે. આપણને એમ લાગે કે એમની પાસે કાંઈ નથી તો શું પરિગ્રહ, એમને શેનું પરિગ્રહ? દ્રષ્ટિ જેમાં છે એ જ વસ્તુમાં સુખની બુદ્ધિ છે. એટલે એવું સુખની બુદ્ધિ જ્યાં સુધી બહારમાં પડી છે ત્યાં સુધી પરિગ્રહ છૂટતોય નથી, અને એમાં મમત્વ એકત્વ તો થયા જ કરે છે, પોતાપણાનો ભાવ થયા જ કરે છે, વસ્તુ પોતાની છે એમ થયા જ કરે છે. એટલે એ વાતને બહુ સારી રીતે સમજવા જેવી છે કે જ્યારે ખરેખર વૈરાગ્ય છે, જ્ઞાન સહિતનો વૈરાગ્ય છે, તો પછી એવા નિમિત્તો રહેતા નથી, એ નિમિત્તો પછી છૂટી જાય છે. કોઈ એમ કે ના ના અમે એવા નિમિત્તોની વચ્ચે રહ્યા હોવા છતાં એમને તો કાંઈ સ્પષ્ટું નથી, તો ના એમ નહીં. ગુરુદેવ તો એટલે સુધી વાત કરે છે કે મુનિ દશામાં એક વસ્ત્રનો તાણો પણ એટલોય પરિગ્રહ ન હોય. આપણને એમ થાય કે મુનિ દશા અંગીકાર કરી છે, હવે એને બધું છોડ્યું છે, ને એક વસ્ત્ર નાનકડું હશે તો શું વાંધો? તો ગુરુદેવ કહે છે કે ના, નિર્ગ્રંથ મુનિને એટલો પરિગ્રહ હોય નહીં, નિમિત્ત તરીકે એ પરિગ્રહ ન હોય, ભલે અંતરમાં છૂટ્યું છતાં પણ પછી એવા નિમિત્તે ન હોય, આટલે સુધી વાત કરી છે. તો અહીંયા પણ એ બધી વાત 14મી ગાથામાં આપણે લીધી. હવે આગળ 15મી ગાથા લઈએ છીએ. દિવ્ય વસ્ત્રો મહેલ સુરતરુ કે સુધા કંચનમણી, જિનેન્દ્રવાણી આત્મસુખને જ્યાં સુધી પામ્યા નથી ત્યાં સુધી વલકલ પર્ણકુટી કરીર કાંજી લોહને, પથ્થર કુશ્રુતિ વિષય સુખ અતિ રમ્ય લાગે લોકને. વધારે સમજાવે છે, વૈરાગ્ય પ્રેરક જ વાત અહીંયા પણ કરવામાં આવી છે. અને ભટ્ટારક શ્રી જ્ઞાનભૂષણજી અહીંયા પણ વધારે વાત આપણને એમ સમજાવે છે કે જેમ જ્યાં સુધી જીવને દિવ્ય વસ્ત્ર મહેલ કલ્પતરુ અમૃત કપૂર સુવર્ણ મણિરત્ન
कोयल नो स्वर अने जिनेन्द्रनी दिव्यवाणी प्राप्त थती नथी त्यां सुधी आश्चर्यनी वात छे के ते वलकल ने एटले झाड़नी छालना वस्त्रो घास फळनी झूंपड़ी केरड़ा रात हिंग लोढ़ूं पत्थर आतिनो कर्कश स्वर अने कुशास्त्र ने रम्य मानीने तेने माटे ते भटके छे અને તેવી રીતે જ્યાં સુધી જીવને નિજ આત્મિક સુખની પ્રાપ્તિ થતી નથી ત્યાં સુધી જીવ ઇન્દ્રિય જનિત સુખ તરફ ભટકે છે. વાત તો આ કરવી છે પણ ઉદાહરણ કેવી રીતે આપી છે જુઓ, બહુ શાંતિથી સમજવા જેવું છે કે જ્યાં સુધી જીવને દિવ્ય વસ્ત્ર પ્રાપ્ત નથી થતું ત્યાં સુધી એ ઝાડની છાલના વસ્ત્ર એટલે કે વલકલ, એ વલકલને એ સારું માને છે. એવી રીતે મહેલ ની પ્રાપ્તિ નથી ત્યાં સુધી ઝૂંપડીને એ સારી માને છે અને એમાં જે રોકાયેલો રહે છે એમ વાત કરી છે ને અહીંયા, તેને માટે એ ભટકે છે, તેને માટે પ્રયત્ન કરે છે, ભટકે છે. એવી જ રીતે કલ્પતરુ નથી મળ્યું ત્યાં સુધી એ કેરડાના વૃક્ષ માટે એ ઝંખે છે. અમૃત પ્રાપ્ત નથી થયું તો એ રાખમાં જ રાજી થઈ જાય છે. અને કપૂર નથી પ્રાપ્ત થયું, કપૂરની સુગંધ હોય છે ને, તો ત્યાં સુધી એ હિંગમાં જ એ રાજી થઈ જાય છે. સુવર્ણ પ્રાપ્ત નથી થયું એટલે લોઢાને માટે જે પ્રયત્ન કરે છે એને એની કિંમત, સુવર્ણ નથી પ્રાપ્ત થયું એટલે એની કિંમતે ખબર નથી, મણિરત્નની એને કિંમત નથી એટલે એ ગમે તે પધરા છે એને ભેગા કરે છે. અને જેને કોયલનો સ્વર પ્રાપ્ત નથી થયો, એ હાથીનો કર્કશ અવાજ છે એમાં જ એ સુખ બુદ્ધિ કરે છે, એમાંથી જ પોતાને આનંદમાં આવે છે એમ માને છે. અને પછી એનાથી આગળ વાત કરી, આ બધી વસ્તુ તો બાહ્ય વાત કરી, ઉદાહરણ છે ને, એટલે કે જીનેન્દ્રની દિવ્ય વાણી પ્રાપ્ત થતી નથી ત્યાં સુધી એ કુશાસ્ત્રને રમ્ય માનીને તેને માટે ભટકે છે. જીનેન્દ્ર ભગવાનની દિવ્ય ધ્વનિ જ્યાં સુધી પ્રાપ્ત નથી થઈ ત્યાં સુધી ગમે તેવા શાસ્ત્રો, જે ભગવાનની જેમાં વાણી નથી એને પણ એ ધર્મ માની અને એની પ્રાપ્તિને એને વાંચવા ને વિચારવા ને સમજવામાં જ એ જીવન પૂરું કરે છે. એટલે આ બધા જે ઉદાહરણ આપ્યા એ પછીથી હવે એના ઉપરથી કહે છે કે જ્યાં સુધી ખરેખર જે વસ્તુ પોતાની છે એવી દિવ્ય વસ્તુ પ્રાપ્ત નથી થઈ અને એમાંથી આવતા સાચા સુખની પ્રાપ્તિ નથી થઈ ત્યાં સુધી જીવ ગમે ત્યાં વલખા મારે છે. કહેવાનો આશય એ છે, જેમ જીનેન્દ્ર ભગવાનની દિવ્યવાણી પ્રાપ્ત નથી થઈ ત્યાં સુધી એ ગમે તે શાસ્ત્ર ને વાંચી વિચારી સમજવાનો પ્રયત્ન કરે છે, પણ જયારે દિવ્ય ધ્વનિ એવી પ્રાપ્ત થાય છે પછી એને એ કોઈ શાસ્ત્રનું મહત્વ કે મહાત્મ લાગતું નથી. અને પછી મુખ્ય વાત જે કરવી છે અહીંયા એ કહે છે કે તેવી રીતે જ્યાં સુધી જીવને નિજ આત્મિક સુખની પ્રાપ્તિ થતી નથી, નિજ આત્મિક સુખ પોતાના આત્મામાંથી પ્રાપ્ત થતું સુખ એ નિજ આત્મિક સુખ સર્વોત્કૃષ્ટ સુખ, જગતમાં એના જેવું કોઈ સુખ બીજું છે જ નહીં, અને અનંત જીવોએ એવા સુખની શાશ્વત પ્રાપ્તિ કરી લીધી છે, અનંત જીવોએ એવા સુખની હંમેશને માટે અવ્યાબાદ પ્રાપ્તિ કરી લીધી છે, જેમાં કોઈ બાધા અડચણ આવતા નથી, એક સરખું એવું સુખ અનંત કાળ સુધી એમને પ્રાપ્ત થયું છે એવા સિદ્ધ પરમાત્મા સિદ્ધ સદા ઉપર બિરાજમાન છે, એવા કેવળી ભગવાન હરિયંત પરમાત્મા તીર્થંકર ભગવાન મહાવીર ક્ષેત્રને વિશે અત્યારે પણ બિરાજમાન છે, તો એમણે એની પ્રાપ્તિ કરી લીધી છે. તો એવા સુખની જેને પ્રાપ્તિ નથી થઈ એને બીજી જગ્યાએ સુખ લાગે છે, એના સુખનો જેને આસ્વાદ પણ નથી આવ્યો એટલે કે જેને સમ્યક દર્શન નથી થયું, આત્માની અનુભૂતિ નથી થઈ, એને એવા જીવને આ ઇન્દ્રિય જનિત સુખ છે ને એમાં એને સુખ લાગે છે, જે ખરેખર તો કલ્પિત છે. ઇન્દ્રિય જનિત સુખ સુખ નથી, એ એની કલ્પના છે, જીવની એવી મિથ્યા કલ્પના છે. ઇન્દ્રિય જનિત સુખ ત્યારે સુખ હોતું જ નથી, કેમ કે એ હંમેશા દુઃખ ગર્ભિત હોય છે. પહેલા એવા સુખની કલ્પના તૃષ્ણા કરવી, એને માટે તડપવું એવું દુઃખ, અને પછી જ્યારે એ વસ્તુ જેમાં સુખની બુદ્ધિ કરી હતી એ વસ્તુ ઇન્દ્રિયનો વિષય જ્યારે પ્રાપ્ત થાય તો એ એમ માને છે કે મને સુખ છે. જો સુખ હોય તો પછી એ સુખ સતત ટકી રહેવું જોઈએ એ વિષય પ્રાપ્ત થતા, પણ એમ તો બનતું નથી. કોઈ પણ વિષય પ્રાપ્ત થયો છે, કોઈ પણ પદાર્થ પ્રાપ્ત થયો છે, એમાં એને જે સુખ બુદ્ધિ કરી હતી એ કેટલા દિવસ ટકે છે, કેટલા દિવસ ટકે છે?
થોડો સમય થાય અને ફરી પાછી નવી ઈચ્છા થાય છે, નવી વસ્તુની વ્યસણા તૃષ્ણા થાય છે અને ફરી પાછો એ દુઃખી થઈ જાય છે. અને એક કોઈ નવી કારની ઈચ્છા કરી અને એને માટે પ્રયત્ન કરતો રહ્યો અને જયારે થોડા મહિના પછી જયારે એ કાર આવી ત્યારે બહુ ખુશ થાય છે, જાણે કે બસ હવે તો અમને બધું મળી ગયું, સુખી સુખી. થોડા દિવસ થાય છે, એમાં ઘટાડો થઈ જાય છે, મહિનાઓ વીતી જાય છે, પછી એમાં એને કાંઈ સુખ લાગતું નથી. બીજી તૃષ્ણાઓ ઉભી થાય છે, બીજા પદાર્થને મેળવવાની આસક્તિ, કેમ કે એને કલ્પના કરી હતી ને આમાં તો સુખ હતું નહીં, સુખની કલ્પના. ખાવામાં પણ એવું જ છે, જે પદાર્થની ખાવાની ઈચ્છા એ કરે છે અને એ ખાય છે, પછી બસ પછી એ પદાર્થમાંથી એને સુખ પ્રાપ્ત નથી થતું. એને ગુલાબજાંબુ ભાવે છે અને ગુલાબજાંબુની બહુ ઈચ્છા કરે છે અને પછી ગુલાબજાંબુ ખાય છે, ત્યાર પછીથી ખાઈ લીધા, સારું લાગ્યું, વધારે ખાધા, પછી બીજા વધારે ખાય તો ઉલટું દુઃખ લાગે છે, ખાઈ શકતો નથી, એમાં એટલું સુખ પણ મળતું નથી, ઉલટું દુઃખ લાગે છે. એટલે વસ્તુ પદાર્થમાં કાંઈ સુખ છે જ નહીં, એ બધામાં આપણે સુખની કલ્પના કરીએ છીએ. સુખની કલ્પના છે એ બધાને કલ્પિત સુખ કહેવાય. ગુરુદેવે તો એમ કહ્યું કે એ બધામાં તું સુખની કલ્પના કરે છે એમાં વાસ્તવમાં સુખ છે જ નહીં. અને બાહ્ય બીજો પદાર્થ, બીજું દ્રવ્ય તને સુખના પરિણામ કેવી રીતે કરાવે? સિદ્ધાંતની વાત તો એ છે કે એ પેલું બીજું દ્રવ્ય એ તને, તું ભગવાન આત્મા ચેતન અને પેલું જળ એ તારા પરિણામ બદલાવી દે, એ શક્ય જ નથી. તું એવી કલ્પના કરી અને નકામાનો દુઃખી થાય છે, સુખી તો થતો નથી, દુઃખી થાય છે. એટલે એવા ઇન્દ્રિયોના વિષયો એની પાછળ આ જીવ અનાદિનો ભટકે છે અને સુખની કલ્પના કરી અને એમાં જ પોતાનો સમય વિતાવી દે છે. સમય પૂરો થવા આવે છે ત્યારે જો એને ભાન થાય છે, કરી દે, મેં તો મારા જીવનમાં જે કરવા યોગ્ય હતું એ તો કાંઈ કર્યું નહીં, અને પછી તો મોડું મોડું થઈ જાય છે, પછી તો તિર્યન સિવાય બીજો કોઈ આરો નથી. તો અહીંયા એ વાત કરી છે કે આત્મિક સુખ અમે અનુભવ્યું છે. મહાપુરુષો બધા એમ કહે છે કે અમે અનુભવ્યું છે, તે નથી અનુભવ્યું એટલે એવું આત્મિક સુખ નથી એમ તું ન માન. પોતાના આત્મામાંથી આવતા સુખને વિશે બધા જ મહાપુરુષોએ એમ જ કહ્યું છે. બધા જ મહાપુરુષોએ આમ કહ્યું તો એનો અર્થ શું થયો? એ બધા ખોટું બોલે છે? આટલા બધા મહાપુરુષો જયારે એ વાત કરે તો બધા ખોટું બોલે છે? આપણને ગેરમાર્ગે દોરી રહ્યા છે? ક્યારે એવો વિચાર કર્યો કે આટલા બધા મહાપુરુષો એમ કહે છે કે આત્મામાં સુખ પડ્યું છે, આત્મામાંથી સુખની પ્રાપ્તિ થાય છે, અમને એવી અનુભૂતિ થઈ છે, પછી અમે તને કહીએ છીએ, તો શું બધા જ ખોટા? જરાક વિચાર કરે તો એને ખ્યાલ આવે કે એમને તો પ્રાપ્ત થઈ ગયું છે, એ તમને શા માટે ગેરમાર્ગે દોરે? એમને તો કરુણા આવી છે એટલે વાત કરે છે. બાકી તારે માનવું હોય તો માન, ન માનવું હોય તો કાંઈ વાંધો નથી. આજે નહીં તો કાલે માનીશ, કાલે નહીં તો પરમ દિવસે માનીશ, પરમ દિવસે નહીં માને તો અઠવાડિયા પછી, નહીં માને તો મહિના પછી, નહીં માને તો વર્ષ પછી, નહીં માને તો 10 વર્ષ પછી, અને નહીં માને તો આવતા ભાવમાં, એમાંય નહીં માને તો કોઈક ભાવ એના પછીના ભાવમાં. તારે છેવટે તો એ વાતનો સ્વીકાર કરવો જ પડશે કે આત્મામાંથી જ સાચા સુખની પ્રાપ્તિ થાય છે. પ્રભુ આજથી જ સ્વીકારી લેને. તો એ રીતે 15મી ગાથા છે. કે પછી 16મી ગાથા છે. હજી આ વૈરાગ્ય પ્રેરક જ બધી વાત ચાલી રહી છે, કેમ કે ઉપાયમાં સાથે એવો વૈરાગ્ય પણ હોવો જરૂરી છે, એટલે બટારકજી આ બધી વાત સાથે લીધી છે. તો કહે છે કે 16મી ગાથાની અંદર કહે છે કે રાજાદીની વિકથા વિશે ઇન્દ્રિય ચરિત કીર્તિ કલા, ધન તનય ઈચ્છા અન્ય સેવા, પશુ વૃક્ષ પક્ષીની લલા, ઔષધ શયન ક્રીડા શરીર પોષણ મનુજ સુરસંજને, સૌ વ્યર્થ કાલ વિતા વિરલાજ ચિદ્રૂપ ચિંતને. ધીરે ધીરે આપણને એ તરફ લઈ જાય છે ઉપાયમાં, આ પણ જરૂરી છે. શું કહે છે કે જગતમાં કેટલાક જીવો રાજા આદિની વાર્તા, સ્ટોરીમાં બધાને બહુ રસ પડે. સિનેમા જોવા શું કરવા જઈએ છીએ આપણે? સ્ટોરી. પહેલા બધા નવલકથાઓ વાંચતા હતા, નવલિકાઓ વાંચતા હતા, હજી પણ વાંચે છે, અને એવા મેગેઝીન વગેરેની અંદર પણ સ્ટોરી પહેલા વાંચી લે, અને કેટલાક એ
એવા પણ માસિક વગેરે આવતા હોય જેમાં થોડીક સદ આચરણની થોડી ધર્મની વાત કહેવામાં આવી હોય, એમાં પણ જે કઈ વાર્તાઓ હોય ને એ પહેલા વાંચે. વાર્તામાં જીવને બહુ રસ પડે. અહીંયા કહે છે કે જગતમાં કેટલાક જીવો રાજા આદિની વાર્તા, વિષય ભોગ, સ્ત્રી રતિ, કલા કીર્તિ અને ધન પ્રાપ્તિની ચિંતામાં, સંતાનની ઉત્પત્તિના ઉપાય, પશુ વૃક્ષ પક્ષી ગાય બળદના પાલન અને અન્યની સેવા, નિંદ્રા ક્રીડા ઔષધ આદિ, સૂર અને નરોના મનને રંજન, દેહનું પોષણ કરતા થતા કાળને ગુમાવી દે છે. આ બધામાં જીવ પોતાનો સમય ગુમાવી દે છે, સમય ગુમાવી દે છે. જો જેટલો સમય આપણને મળ્યો છે ને એમાં કાંઈ વધારો થઈ શકતો નથી. આપણે જાણીએ છીએ કે કોઈ પણ કર્મ ઉદયમાં આવે પછી એમાં ફેરફાર ન થાય, પહેલા ફેરફાર થાય. એમાં આયુષની વાત એવી છે કે આયુષનો બંધ પડ્યો અને જ્યાં સુધી હજી ઉદયમાં નથી આવ્યું ત્યાં સુધી ફેરફાર થાય, ત્યાં સુધી ફેરફાર થાય. જેમ શ્રેણીક મહારાજાને થયો, કૃષ્ણ ભગવાનને થયો, પણ ઉદયમાં આવ્યા પછીથી ફેરફાર થતો નથી. એટલે કે જેટલું આયુષ એ ગતિનું છે એટલું જ આયુષ રહે, એમાં એક સમય વધારે થાય નહીં કે ઘટે નહીં. તો આપણને આ ગતિનું આયુષ, અત્યારે વર્તમાન મનુષ્ય ગતિનું જે આયુષ પ્રાપ્ત થયું છે ને, એમાં આપણે ગમે તે કરીએ તો પણ એમાં એક સમયનો વધારો થાય નહીં કે ઘટાડો થાય નહીં, એટલું જ આયુષ રહે. તો પછી જેટલો સમય વીતતો જાય એમ આપણે તો આગળ ને આગળ ક્યાં વધતા જઈએ છીએ, આગળ આગળ ક્યાં વધતા જઈએ છીએ, આપણે તો મૃત્યુ તરફ આગળ વધતા જઈએ છીએ. આપણું આયુષ ઘટતું જાય છે. જેટલું આયુષ પૂરું થયું હવે બાકી કેટલું રહ્યું એનો વિચાર કરવાનો, કે બાકી રહેલામાંથી આપણે ધર્મની પ્રાપ્તિ કરવાની છે, સમ્યક દર્શન પ્રગટ કરવાનું છે. તો જરાક હિસાબ મૂકીએ ને, એનો હિસાબ માંડીએ ને કે આટલો સમય મારી પાસે છે. ધારો કે તમને કહી દેવામાં આવે કે તમારું આટલું આયુષ બાકી છે, તો તમે તરત જ આયોજન કરો કે આટલો જ વખત બાકી છે તો મારે આટલું તો આ રીતે કામ કરવું જ છે, ગમે તેમ કરી ના કરવું જ છે. કેટલા બધા ઝડપથી લાગી જાઓ. તો એમ સમજી લો કે કદાચ કાલે જ આયુષ પૂરું થવાનું હોય તો, કાલે જ આયુષ પૂરું થવાનું હોય તો કોને ખબર છે. એટલે આજનો દિવસ કાલે આયુષ પૂરું થવાનું છે એમ સમજીને પસાર કરવું. કૃપાળુદેવે આવી એક વાત કરી છે, પ્રભુ એમ સમજી લે કે આજનો દિવસ છેલ્લો દિવસ છે અને તારી પાસે આજના દિવસનો સમય છે કે એમાં તું જે કરવું હોય તે કરી લે, જેથી કરી અને તને હજી આયુષનો, આવતા ભવના આયુષનો બંધ નથી પડ્યો. તો એવો બંધ પડતા પૂર્વે જ છેલ્લા સમય સુધી એ તો બંધ પડે છે ને, એક તૃતીયાંશ એક તૃતીયાંશ કરતા 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 છેલ્લે સુધી. ધારો કે નથી પડ્યો તો આપણે શું કરીએ? તો એ રીતે વિચાર કરવામાં આવે તો આપણને લાગે કે ના ના, મારે સમય બગાડવા જેવો નથી. જો ગયેલો સમય પાછો નથી આવતો, ગયેલી કીર્તિ આબરૂ એ પણ પાછા આવે, ગયેલું ધન પાછું આવે, પણ ગયેલો સમય પાછો નથી આવતો. એટલે કાળને જે લોકો આ બીજી બધી બહારની વાતોમાં ગુમાવી દે છે ને, જે કરી નથી શકતો એમાં એ ગુમાવે છે. ગુરુદેવ કહે છે કે પરના કાર્યો તો એ કરી શકતો નથી, માત્ર પરના કાર્યો કરવા સંબંધીના વિકલ્પોમાં એ રાજી રહે છે અને બહારમાં એવા કાર્યો થાય છે તો એમાં એ એમ માને છે કે એ કાર્ય મેં કર્યું, એ કાર્ય મેં કર્યું એવું પોતાનું કરતા પણ સ્થાપી અને વધુ ને વધુ એમાં ને એમાં એ ગરકાવ થઈ જાય છે, ઊંડો ઉતરી જાય છે. અકર્તા ભાવ લાવવાના સ્થાને એ કરતા ભાવના પોષણ કરે છે. જ્યારે એને જે કાર્ય કરવાની કલ્પના કરી છે અને એવું કાર્ય થાય છે તો, પણ એ સમજતો નથી કે એ કાર્ય તો એના કારણે થાય છે. પરના કાર્યો જીવ કરી શકતો નથી, આત્મા એક દણકલાના બે ટુકડા કરી શકતો નથી, એ વાત કૃપાળુદેવે કહી છે. આપણે રોજ બોલીએ છીએ પણ આપણે એને આત્મસાત કરતા નથી, પોતાની પર ઉતારતા નથી કે હું એક તણકલાના બે ટુકડા કરવા માટે અસમર્થ છું. હું તણકલાના ટુકડા કરવા માટે અસમર્થ છું. તો આ બધા પરના કાર્યો હું ક્યાં કરું છું, કરી શકું છું, થવાના છે તે થાય છે. પ્રભુ શુક્રાજ એમાં ને એમાં રોકાઈ રહ્યો છે, સ્વરૂપ તરફ પાછો વળને એમ આપણે આપણા આત્માને માર્ગદર્શન આપવાની જરૂર છે. આપણા સ્વરૂપ સાથે
એકાગ્રતા કરીશ અને એમાંથી આવતા આનંદની પ્રાપ્તિ કરવી હોય તો આપણે મનમાં આ લડાઈ લડવી જ પડશે. ખરેખર આ હું શું કરી રહ્યો છું, એમ કરી અને સ્વરૂપ તરફ વળવું પડશે. એટલે જે સમય આપણે બગાડીએ છીએ, વિતાવીએ છીએ, વ્યતીત કરીએ છીએ, એનું એનાલિસિસ કરીએ તો ખબર પડે કે આખા દિવસમાં આપણે શું કર્યું, સ્વરૂપના લક્ષે કેટલો વિચાર થયો. 16 કલાકમાં, 24 કલાકમાંથી આપણને જે 16 કલાકમાં આપણે જાગતા હોઈએ, 16 થી 18 કલાક આપણી જાગૃત અવસ્થા જે રહે છે એમાં ખરેખરી જાગૃતિ આત્માને લક્ષે કેટલી રહી? 16 થી 18 કલાકનો સમય આપણે જાગીએ છીએ એમ આપણે કહીએ છીએ, પણ એમાં એમાં ખરેખર આપણે જાગૃત છીએ એ વિચાર કરવાનો છે. આત્માને લક્ષે જાગૃતિ એ જ જાગૃતિ છે, બીજી કોઈ જાગૃતિ નથી. સ્વરૂપનું લક્ષ ન કરતા હોય, એ સંબંધીનો વિચાર ન થતો હોય તો કોઈ જાગૃતિ નથી. આપણે ક્યાંક ને ક્યાંક બારમાં આપણો સમય ગુમાવી રહ્યા છીએ. આ બધી અહીંયા વસ્તુઓના નામ આપ્યા છે અને અત્યારે આ એના જેવી જ બીજી બધી વસ્તુઓ છે, એ પણ એવી જ છે. અત્યારે કાર ને કોમ્પ્યુટરની વાત કરીએ તો પણ એ પણ એ જ છે, એમાં આપણે સમય વ્યતીત કરી રહીએ છીએ. નવી નવી રચનાઓ આ બધી પૂતગળના સ્કંદની જે આવે એમાં આપણે રંજિત થઈએ અને એમાં કેટલા કલાકો બગાડી નાખીએ છીએ. પ્રભુ સમય ઓછો છે, કૃપાળુ દેવે કહ્યું છે, એ બાબતમાં પણ ખાસ કહ્યું છે કે તારી પાસે સમય એટલો નથી, જંજાળ જાજી છે તો જંજાળને ઓછી કર તો સુખરૂપે જિંદગી લાંબી લાગશે. જિંદગી ટૂંકી છે અને જંજાળ જાજી છે, જંજાળને ઓછી કર તો જિંદગી લાંબી લાગશે. એટલે કે આ બહારમાં જે રીતે આપણે સમય વ્યતીત કરીએ છીએ, કાળને ગુમાવી રહીએ છીએ, એ ઠીક નથી થઈ રહ્યું એવું અંતરમાં ભાન થવું જોઈએ અને એવી જાગૃતિ રહેવી જોઈએ. આપણો સમય, આજના દિવસનો સમય કેવી રીતે વ્યતીત થયો એનું રાત્રે પ્રતિક્રમણ કરતા વખતે જરૂર વિચાર કરવો. તો એ 16મી ગાથા થઈ. એ પછીથી 17મી ગાથા છે, 17 અને 18મી ગાથા છે. એમાં કહે છે કે તન મન વચને હું શુદ્ધ ચિદરૂપ સેવું, અનુભવું સ્મરું ગાવું ભક્તિથી નિત્ય જાવું, સહજ સ્વરૂપ ધ્યાને કાર્યકારી ક્રિયા જે, વિમલમતી ભજે સૌ ધ્યાન સિદ્ધે તજે તે. હવે ક્રમમાં આગળ વધે છે, જ્યારે આ બધી વાતનો નિર્ણય થાય છે, પોતાનો સમય પણ પોતે ગમે તેમ ન વિતાવે અને આજે આગળ વધે છે ઉપાયમાં. તો હવે અહીંયા એમ કે છે કે અહીં વાણીથી શરીરથી ચિત્તથી શુદ્ધ ચિદરૂપ હું છું એમ ઉચ્ચારું, અનુભવું, સ્મરણ કરું એમ ત્રણ પ્રકારે હંમેશા ભજવી. શું કે છે? હવે જયારે એ નવરો પડ્યો છે તો શું કરે, ઉપાયમાં હવે શું કરે? બહારની બધી વાત કરી લીધી, બહારના ઉપાયોની પણ વાત કરી લીધી, વૈરાગ્યની પણ વાત કરી લીધી, અને પોતાનો સમય હવે કઈ રીતે વિતાવે? તો કે છે કે એવું ઉચ્ચારે, એવું અનુભવે, એવું સ્મરણ કરે. કેવું? હું શુદ્ધ ચિદરૂપ છું. અને એ સેનાથી? મન, વાણી અને કાયાથી. વાણીથી, શરીરથી અને ચિત્ત શુદ્ધ ચિદરૂપ હું છું એમ ઉચ્ચારું, અનુભવું અને સ્મરણ કરું એમ ત્રણ પ્રકારે હંમેશા ભજું. એટલે કે એકમાત્ર ખાતા પીતા ઉઠતા બેસતા કોઈ પણ શરીરની ક્રિયા થતી હોય કે કાંઈ પણ બીજી વાત થતી હોય, ગમે તે ચાલતું હોય, તો પણ અંતરમાં તો એક જ ભાવ હોય કે હું શુદ્ધ ચિદરૂપ છું. અને એટલો ભાવ હોય, એટલું જ નહીં પણ એ માટેનો હંમેશા એવો પુરુષાર્થ પણ રહ્યા જ કરે, હું શુદ્ધ ચિદરૂપ છું એવું અનુભવું, એવું બોલવું. એટલે કે સ્વગત વાણીમાં બોલવું, એમ સ્વગત વાણીમાં ના બોલે તો મનમાં એવું સ્મરણમાં રાખવું, એવું ચિંતવન કરવું. અને શરીરની પણ એવી જ ક્રિયા થાય, પોતે શુદ્ધ ચિદરૂપ છે એટલે બાહ્યમાં કોઈ પણ પ્રકારની પાપ ક્રિયાઓ થાય જ નહીં. અને પછી એવું અનુભવે, અને અનુભવ્યા પછી પણ સ્મરણમાં એ જ રહે, પોતાનું ચિત્ત શુદ્ધ ચિદરૂપ પોતે છે એ વાત જ સ્મરણમાં રહે. એ સિવાય બીજું કાંઈ હોય નહીં, હું શુદ્ધ ચિદરૂપ છું. તન મન ધનથી આપણે વાત કરીએ છીએ પણ એમાં ધનની તો ક્યાં જરૂર છે? કેટલાક લોકો કે છે ને બધી રીતે બસ તન મન ધનથી બધું આ કરવું, પણ અહીંયા તો એમ કે છે કે આખો સમય પોતે શુદ્ધ ચિદરૂપ છે એમ
चिंतवन करवू अने एवुज अनुभववू अने अनुभव पछी पण पाछू एज वातने स्मरणमां लेवी। એમાં પોતાની પાસે જે સાધન છે તે શું છે? બાહ્ય તો કે વાણી છે, શરીર છે અને મન છે। એ ત્રણ યોગ છે, મન વાણી અને કાયા, એ યોગ છે। તો એ યોગ સહિત જ્યારે જીવ પ્રવર્તે છે તો પણ એ યોગ સહિત પ્રવર્તે ત્યારે પણ એને એકમાત્ર હું સિદ્ધરૂપ છું એમ જ ભજવું જોઈએ। આ વાત કરી દીધી અને પછી આગળ 18મી ગાથા ના અર્થમાં કહે છે કે સમ્યક જ્ઞાની શુદ્ધ ચિદરૂપના સદ ધ્યાનમાં કારણભૂત કોઈ પણ ક્રિયાને પ્રથમ ભજે, પરંતુ તે ધ્યાનની સિદ્ધિ થતા ક્રિયાને ત્યજી દે। જુઓ 17મી પછી આગળ પછી વાત કરે છે કે આ બધું કરે છે પણ છતાં એ વિકલ્પમાં માત્ર રોકાઈ રહે છે એમ નથી। સમ્યક જ્ઞાની ધર્માત્મા શુદ્ધ ચિદરૂપના સદ ધ્યાનમાં કારણભૂત જે કંઈ છે એ બધી ક્રિયાને પ્રથમ ભજે, એટલે કે એવો અભ્યાસ કરે, એવું વાંચન કરે, એવા સ્વાધ્યાય કરે, એવા સત્સંગ કરે, આ બધી ક્રિયાઓ બધી કરે જે શુદ્ધ ચિદરૂપના ધ્યાન માટે એને કોઈક ને કોઈક રીતે કારણભૂત થતી હોય એવી ક્રિયાને કરે અને એવો પ્રયત્ન કરે, ધ્યાનનો પ્રયત્ન કરે, પણ પછી જ્યારે એને ધ્યાનની સિદ્ધિ થાય ત્યારે પછી એ ક્રિયાને વળગી રહેતો નથી, એ ક્રિયાને છોડે છે। કેમ કે એનું પ્રયોજન તો ધ્યાનમાં શુદ્ધ ચિદરૂપની પ્રાપ્તિનું છે। તો ધ્યાનમાં જયારે શુદ્ધ ચિદરૂપની પ્રાપ્તિ થઈ જાય છે એટલે પછી ક્રિયામાંથી આપોઆપ બહાર નીકળી જાય છે, એટલે કે પોતાના સ્વરૂપ તરફ વળી જાય છે, ક્રિયાને પકડી રાખતો નથી। અહીંયા સમજવાનું છે થોડું કે શરૂઆત કરે છે ત્યારે તીર્થંકર ભગવાન, કેવળી ભગવાનની સ્તુતિ કરે છે, સિદ્ધ ભગવાનની સ્તુતિ કરે છે, આ બધું કરે છે અને કરતો કરતો એ બધી ક્રિયામાંથી પછી જ્યારે પોતે પોતાના સિદ્ધ સમાન શુદ્ધ સ્વરૂપનો નિર્ણય કરે છે અને પ્રભુના સ્વરૂપને પોતાનામાં સ્થાપે છે, સિદ્ધ સમાન પોતાનું સ્વરૂપ છે એમ પોતાનામાં સ્થાપે છે અને પછી જ્યારે એ પોતે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરે છે તો પછી પેલી સ્તુતિ જે છે એ બધી પૂરી થઈ જાય છે, સમાપ્ત થઈ જાય છે, છોડી દે છે એટલે પછી સમાપ્ત થઈ જાય છે, પછી એમાં ને એમાં રોકાઈ રહેતો નથી, પછી એ ધ્યાનમાં એવી રીતે આગળ ચાલ્યો જાય છે અને ફરી પાછો ધ્યાનમાંથી બહાર આવે છે અને ફરી પાછો એ જ રીતે પ્રયત્ન કર્યા કરે છે, ફરી પાછો એ દ્રવ્ય સ્ત્રોતનો અભ્યાસ કરે છે, શાસ્ત્રનો અભ્યાસ કરે છે, એમાં પ્રવચન સાંભળે છે, સત્સંગ કરે છે, પદસ્થ ધ્યાન કરે છે, માળા ગણે છે, મંદિર જાય છે, રૂપસ્થ ધ્યાન કરે છે, આ બધી ક્રિયાઓ બધી કરે છે અને કરે છે અને પછી પાછો જ્યારે ધ્યાનનો પ્રયત્ન કરે છે અથવા તો આપોઆપ એવો ધ્યાનનો પ્રયત્ન થઈ જાય છે, એવા શાસ્ત્ર વાંચન કરતા કરતા એ વિકલ્પમાંથી એ નિર્વિકલ્પ ધ્યાનમાં ચાલ્યો જાય છે, એટલે પછી એ શાસ્ત્રને એ વખતે જે ગાથામાંથી એને એવો ભાવ આવ્યો કે પોતે ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છે અને એ વાત ખૂબ અંદરમાં ઘોળાઈ ગઈ હોય ત્યારે પછી એ શાસ્ત્ર વાંચનને કન્ટિન્યુ નથી કરતો, ત્યાં એને તેને એ અધ્યાર રાખી દે છે, એ આપોઆપ એ વિકલ્પમાંથી એ પોતે પોતાના સ્વરૂપ તરફ વળી જાય છે, પછી એમ નથી કે ના ઉભા રહો હવે આ ગાથા પૂરી કરીએ અથવા તો એની સમરી કરીએ। જો અત્યારે એ વાત પણ સમજવા જેવી છે, આપણે ઘણી વાર સમરી નથી કરતા, ગુરુદેવ એવો ભાવ આપે છે આપણને, એવી વાત અદભુત વાત કરે છે અને પછી આપણે એની સમરી કરી અને શું કરવું છે, એ કઈ પરીક્ષા આપી છે આપણે, સમરી કરીને શું કરવું છે, આટલું આવડ્યું એમ 1 2 3 4 5 એમ મૂકવાની જે સમરી કરવાની જે આદત છે ને આપણને, એ આપણે અભ્યાસ કરતા હતા ત્યારે સારી હતી, કેમ કે આપણે પરીક્ષાઓ આપતી હતી, અહીંયા પરીક્ષા નથી આપવી, આત્મામાં જવું છે। એટલે એવી મહાપુરુષોની ભાવવાણી જ્યારે હૃદયને સ્પર્શી ગઈ હોય ને ત્યારે સમરી કે એના સંબંધી કાંઈ પણ બોલવા કરતા એ જ ભાવમાંથી પોતે પોતાના સ્વરૂપમાં ચાલ્યા જવાનો પ્રયત્ન કરવો, એટલે કે એવા શાસ્ત્રના અભ્યાસ અને સ્વાધ્યાય વખતે એવો પ્રયત્ન કરવો, એમ એ ક્રિયાને ત્યજી દેવાની હોય છે। દરેક વસ્તુને એની રીતે સમજવી જોઈએ, સ્વાધ્યાય કરવી એટલે દરેક વખતે ચાલો હવે સમરી કરી નાખો એટલે બસ પતી ગયું આપણું કામ, પછી બુક બંધ, આત્મા ક્યાં તો બુકમાં, આત્મા બુકમાં મૂકી સમરી કરીને પૂરું કર્યું એટલે હવે બસ બીજા કામો કરીએ, સમરી થઈ ગઈ ને એટલે પૂરું થયું। અરે ભાઈ એમ નથી, તું સ્વાધ્યાય કરતો હતો અને એમાં ઉત્કૃષ્ટ વાત આવી, ગુરુદેવે એક ભાવ એવો આપી દીધો કે તું તારા ક્ષેત્રની બહાર ક્યાંય પહોંચતો નથી, પહોંચી શકતો નથી, તું તારા ક્ષેત્રમાં રહી અને તારા લક્ષ્યને પર તરફ વાળે છે, તારો ઉપયોગ બહારમાં દોડાવે છે, તો એ ઉપયોગને તું તારા ક્ષેત્રમાં રહીને જ ફેરવી રહ્યો છે,
तो ये उपयोग ने स्वक्षेत्र में ज राखने उपने उपयोग ने शा माटे बहार ले जाए ज आ बात आई तू तारा क्षेत्र ने छोड़तो नहीं तू तारा स्वक्षेत्र थी छो तो स्वक्षेत्र में शू छो तो स्वक्षेत्र में तू तारा अनंत गुण सहित छो प्रभु अनंत गुण नो भवन अंदर में चाली रह्यु छे तारो उपयोग ज्ञान दर्शन नो जे उपयोग छे एने तू स्वक्षेत्र में उभो रही पर तरफ फेरवे छे ते वक्ते पण तू खरेखर तो तारा स्वरूप में ज रह्यो छो तू बहार निकलतो ज नथी तारो उपयोग तारा स्वरूप में रह्यो छे ज्ञान दर्शन नो उपयोग पण एनी दिशा ने तू पलटी नाख ने तू स्वक्षेत्र नी बहार आमे क्या जाय छे फेरवी नाख ने फेरवानो शू छे उपयोग ने फेरवानो छे त्यारे आपणे एम थाय के हूँ मारा स्वक्षेत्र में ज छू मारा स्वक्षेत्र थी बहार हूँ क्यारे गयो नथी जतो नथी अने मात्र मारो उपयोग बहार पलटे छे एने कारणे आटलू बधुं आ उपयोग ने स्व तरफ वाली दे जारे गुरुदेव नी आवी वात आवी होय एज वक्ते पोते स्वक्षेत्र में उभो छे स्वक्षेत्र में रह्यो छे स्वक्षेत्र में स्थिर छे एवो विकल्प करतो थको पोते शांत पड़ी जाय छे ने एवा भाव में जे उतरी जतो होय तो पछी कहीए के हवे समरी करो अरे भाई समरी ने मुकने एक बाजु शुं करवी तारे समरी आ भाव अने आव्यो छे तो अंदर में ज रही जा एम आ क्रिया ने छोड़ी देवानी वात हती यहाँ छे ध्यानની સિદ્ધિ થતા ક્રિયાને તજી દે છે એ વાતને સમજવા જેવી છે દરેક પ્રકારે એવી જ રીતે તું ભગવાનની ભક્તિ કરવા માટે પ્રભુની સ્તુતિ કરવા માટે મંદિરમાં ગયો છે પ્રભુની સ્તુતિ કરતા પ્રભુના ગુણ ગાતા ગાતા પ્રભુની પ્રતિમાને જોતા જોતા રૂપસ ધ્યાન કરતા કરતા ઓહો આવું પ્રભુનું સ્વરૂપ આવું પ્રભુનું સ્વરૂપ પછી એમાંથી જ આ જ સ્વરૂપ મારું છે આ જ સ્વરૂપ મારું છે પ્રભુ આપના જ્ઞાનમાં એવું જ મારું સ્વરૂપ આ જ મને દેખાયું છે ઉતરી જા ઊંડો ઉતરી જા ને પ્રભુ પછી સ્તુતિ આગળ નહીં થાય તો ચાલશે તું તારા સ્વરૂપમાં ચાલ્યો જા ને એ તરફ વળી જા ને શાંત થઈ જા ને સ્વરૂપ તરફ વળી જા એકાગ્રતા એમાં એ તરફ કરી નાખ ને પછી વિકલ્પોને આગળ દોડાવવાની કાંઈ જરૂર નથી એમ દરેક ક્રિયા જે છે જે પોતાના સ્વરૂપમાં જવા માટે જે એને કાર્યકારી થાય એવી બધી ક્રિયાઓ જે છે એમાં એ રોકાઈ રહેતો નથી એ ક્રિયાને પૂર્ણ નથી કરવી એને આત્મામાં જવું છે अपनी बधी ज क्रियाओ जे छे ते स्वरूप में जवा माटे नी क्रियाओ छे ए क्रियाओ पूरी करवा माटे नी क्रियाओ नथी अहींया फेर आटलो छे बाहेना भणतर में अने आ भणतर में आ फेर छे बाहेना भणतर में तमारे डिग्री मेळवानी छे अहींया आत्मानी अनुभूति करवानी छे एटले ए आत्मानी अनुभूति तो कोई पण क्रिया ए लक्ष्य करता 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 वचमां ज थई जाय छे अने ज्यारे एवुं थई जाय छे तो आत्मामांथी आवता आनंद सुख शांति ની तो अनुभूति थाय छे पण एक एवो ज्ञान प्रकाश थई जाय छे के बधुं पछी सम्यक लागे छे एवी सिद्धि एवी ध्यानની सिद्धि तथा क्रियाने तजी दे छे आ क्रियाने तजवानी वातने प्रभु शीखवानी जरूर छे अत्यारे आने अभ्यासक्रम बनावी देवामां आव्यो छे रही जतुं हतुं तो बधी युनिवर्सिटीमां पण लई जवामां आव्यो छे के ज्यां जेवो ने बाह्य आचरणना ठेकाणा नथी जे हजी मांसाहार खाई रह्या करी रह्या छे ए बधाने एमनी पाछळ करोड़ो रूपियानो खर्चो करी अने आ बधुं मूकवामां आवे एमनी भाषा एमनी संस्कार आ बधुं नथी अरे एना बदले एक जैन युनिवर्सिटी स्थापी दीधी होत तो सारूं थात अने आने अभ्यास बनावी देवामां आव्यो छे पर्स्पेक्टिव ज आखो जुदो छे प्रभु अनुभूतिना विषयने तमे अभ्यास बनावी दो अने पछी एना ट्रांसलेशन करीने आपवा मांगशो एटले शुं अनुभूति थवानी छे एना करता जे करवा जोईए योग्य छे ते करवुं जोईए ज्ञाननी सिद्धिनी अहींया तो वात चाली रही छे कोई कोई जे आपणे करीए छीए जे जातनी शास्त्र अभ्यासनी भक्तिनी के जे कंई क्रिया करी रह्या छे ए बधी क्रिया छे एने पण पूर्ण न करता एमाय रोकाई न रहेता मात्र आत्मामां जवुं एवी वात अहींया तो सम्यक दृष्टि महापुरुषे करी दीधी छे आ भट्टाचार्यजीनी जे आ बधी वात जे छे एना उपरथी आपणने तरत ख्याल आवे छे के जेने आटलुं बधुं शुद्ध चित्तरूपनुं थयुं हशे लग्नी लागी हशे स्वरूपनी प्राप्ति थई हशे ए ज आवी वात लखी शके सम्यक ज्ञानी शुद्ध चिद्रूपना सद ध्यान में कारणभूत कोईपण क्रिया ने प्रथम भजे परंतु ते ध्याननी सिद्धि तथा क्रिया ने तजी दे बहुत सरल बात है।
તો આજે અહીંયા સુધી સ્વાધ્યાય રાખીએ છીએ, 18મી ગાથા સુધી સ્વાધ્યાય રાખીએ છીએ. ફરી ફરીને આ ગાથા ઉપર વિચાર કરવા માટે ખાસ અનુમોદના છે. આ બધી વાતને સમજવાની છે અને એનો સ્વીકાર કરવાનો છે. હવે આજે થોડુંક પુનરાવર્તન આપણે કરીશું. ઘણો વખત થયો, કેટલીક વાત આપણે ભૂલી ગયા હોઈએ, એટલે પુનરાવર્તન પણ જરૂરી છે. સતાચરણની વાત આપણે કરીએ છીએ, એમાં આપણે સાત વાતને લીધી છે. પહેલું છે સાત વ્યસનનો ત્યાગ. સાત વ્યસનનો ત્યાગ તો આપણને છે જ, છતાંય કોઈક રીતે ક્યાંક એમાં સૂક્ષ્મ એવી વૃત્તિ પડી હોય, એમાં રસ લાગતો હોય, અથવા તો એવી અનુભૂતિના જાણે અજાણે થઈ જતી હોય ને, તો એને રોકવાની છે. જાણે અજાણે પણ એવી અનુમોદના એવા વ્યસનની થઈ જતી હોય તો હવે એને રોકવાની છે. આપણને તો સાત વ્યસનનો ત્યાગ છે. સાત વ્યસનના ત્યાગ વિના તો આપણે જીનવાણીને હાથ લગાવવા માટે પણ પાત્ર નથી થતા. એટલે એ સાત વ્યસન શું છે? જેની અનુમોદના પણ જાણતા પણ ન થઈ જાય, એ સાત વ્યસનો શિકાર, માંસાહાર, જુગાર, ચોરી, પરસ્ત્રીગમન, વેશ્યાગમન, માદક પદાર્થ અને અન્યાય જૂઠ. લાસ વેગાસ પેલા ગયા તો ભલે ગયા, બધા ફરી આવશે, મજા કરી આવશે, એમ બોલે છે ને લોકો. નથી બોલતા? બોલે છે, બધા બોલે છે. આપણે જઈ આવી પેલા ગયા હતા, મજા આવી હતી, રમ્યા હતા. શું રમ્યા હતા? જુગાર. સૂક્ષ્મપણે એની અનુમોદ ના કરી એટલે હજી અંતરમાં એ તો આવ્યું જ નથી કે હોય જ નહીં, એવું તો આવ્યું જ નહીં ને. જો આપણે પોતાની જાતને જરાક ટોકવાની છે કે ભાઈ તને ખરેખર આ સાત વ્યસનનો સાચી રીતે જો ત્યાગ હોય તો પછી એ નવ પ્રકારે હોવું જોઈએ. મન વચન કાયાથી કરવું નહીં, કરાવવું નહીં અને અનુમોદવું નહીં, નવ પ્રકારે થવું જોઈએ. તો છે ને એમાં કેટલી બધી વસ્તુઓ છે, શાંતિથી વિચાર કરી લેવો. સાત વ્યસનનો ત્યાગ કેવી રીતે હોવો જોઈએ? મનથી, વચનથી, કાયાથી કરવું નહીં, કરાવવું નહીં, અનુમોદવું નહીં. તો આપણે જાણે અજાણે પણ કેટલી જગ્યાએ ક્યાંક અનુમોદના કરી બેઠીએ છીએ, એની જાગૃતિ રાખવી. આપણને તો નથી આ બરાબર છે, પણ એટલું નહીં, પણ સાથે ને સાથે જો ખરેખર નથી તો પછી એ સંબંધીની અનુમોદના ન થાય. તો એ સાત વ્યસનના ત્યાગની વાત છે. સાત વ્યસન સંબંધી બધું જ બધા જાણે છે, પણ અમારે તો આજે અનુમોદનાની વાત કરવી હતી. બીજી વાત છે કર્મનો ત્યાગ. હજી આ વિશે ઘણાને હજી જરાક રિલેક્ટન્ટ છે, એમ કહીએ તો ચાલે, ક્યાંક ક્યાંક કોઈક જગ્યાએ ક્યારે ચાલે છે વગેરે. શ્રદ્ધામાં મૂળ વાત એ આવી જોઈએ કે કંદમૂળનો ત્યાગ ગુરુદેવે આપણને બહુ સરસ રીતે સમજાવ્યો છે. કેમ કે એ અનંત કાય છે. કંદમૂળનો ત્યાગ શા માટે કરીએ છીએ? કે એ અનંત કાય છે. આપણે જાણીએ છીએ કે ત્રસ હિંસા તો કરવી જ નહીં. સૌથી પહેલી વાતને તો પકડી લેવી કે ત્રસ હિંસા તો મારાથી થાય જ નહીં. પણ આ એકિન્દ્રિયની અને આ જે નિગોદના જીવો જે છે તે, તો એ હિંસા જે છે એનો પણ મારે ત્યાગ કરવો છે. અને એમાં સૌથી વધારે હિંસા જો કોઈ એક જગ્યાએ થઈ જતી હોય તો વનસ્પતિની અંદર આ કંદમૂળ છે ને એમાં થાય છે. કેમ કે બીજા બધા વનસ્પતિ અને કંદમૂળમાં થોડો ફેર છે. કંદમૂળની અંદર શું છે, એના મૂળ કંદમૂળની અંદર શું છે કે એક નાની કટકી બટાટાની, શક્કરિયાની, ગાજરની, મૂળાની, ડુંગળીની, એની એક નાની ઝીણી કટકી લઈએ ને તો એની અંદર અસંખ્ય પ્રદેશ, અસંખ્ય શરીર છે. અને અસંખ્ય શરીર અને દરેક શરીરની અંદર અસંખ્ય જીવો છે, નિગોદના જીવો છે. અને એ આપણે શ્વાસ લઈને મૂકીએ એટલામાં તો એના 18 ભાવ થઈ જાય છે. એટલે એ ઝીણી કણી જે લઈએ એની અંદર કેટલા જીવ થયા? કેમ કે 18 ભાવ એક દરેકના થઈ જતા હોય, એક ઝીણી કણી એની અંદર અસંખ્ય શરીર, અને અસંખ્ય શરીરમાં પાછા દરેક શરીરની અંદર એવા અસંખ્ય જીવો, અને એની આપણે શ્વાસ લઈને મૂકીએ એમાં 18 ભાવ થાય. તો પછી એ પ્રમાણે જોઈએ તો એ વસ્તુ અનંતકાય કહેવાય. એ અપેક્ષાએ એને અનંતકાય કહેવાય છે. તો એવા અનંતકાયનો ત્યાગ કરવો જોઈએ. આટલું બધું ખાવાનું બીજું બધું મળે છે તો અનંત કાયનો ત્યાગ કરવો, કંદમૂળનો ત્યાગ કરવો અને અંતરમાં એ જ ભાવ રાખવો.
रात्रि भोजन त्याग की बात है ये एटली ज महत्वनी है। कृपाणुदेवे कहू बहु स्पष्ट कहू के सांज पड़े रात पड़े तो जो खोराक है एनी अंदर एवाज रंगना त्रस जीवो उत्पन्न थी जाए। एवाज रंगना हो अपने ख्याल में ना आए एवाज रंगना जीवो उत्पन्न थे समूरचंद जीवो उत्पन्न थे उत्पत्ति थे तो आप जाए अपने कितनी वक्त एवं पदार्थों ने अपने संग्रह कर मूकी बंद पेक कर मूकी जीवात थी जाए तो क्या थी आए कि बाहर थी आए शरीर એમાંથી જેને પ્રાપ્ત થાય છે અને જીવની ઉત્પત્તિ થાય છે એટલે સમૂરચંદ જીવોની ઉત્પત્તિ માટે થઈ અને એને શરીર માટે એમાંથી જ પુદ્ગળ પરમાણુઓ પ્રાપ્ત થઈ જાય છે। એવા જ રંગના એ લીલા રંગના ફ્રૂટની અંદર લીલા રંગના જ ઈયળ વગેરે ઉત્પન્ન થઈ જાય છે અને ચોખાની અંદર જે ધનેડા થાય એ સફેદ થાય છે અને દાળની અંદર થાય તો પીળા થાય છે આપણે જાણીએ છીએ। એટલે એ વાતને સમજવાની છે કે રાત્રિ ભોજનમાં પણ એવું જ છે કે રાત્રે એવી જીવ ઉત્પત્તિ થઈ જાય છે અને એવા જ રંગની થાય એટલે આપણને ખ્યાલમાં પણ ના આવે। કેટલાક લોકો એવું સમજતા હતા કે રાત્રિ ભોજનનો ત્યાગ તો એટલા માટે કહ્યું કે પહેલાના વખતમાં લાઈટ નહોતી ને એટલે પછી રાત્રે જ બધા જીવડા વગેરે પડે તો દેખાય નહીં એટલા માટે। અરે ભાઈ એવી વાત નથી, એવી વાત નથી, એ તો સામાન્ય બહુ સ્થૂળ વાત છે પણ એના સિવાય બહુ મહત્વની વાત એ છે કે ભલે તમે ક્લોઝ સિસ્ટમમાં રહો છો એસીમાં રહો છો બહારથી કોઈ જીવ જંતુ આવતા નથી છતાંય સમૂરછંદ જીવોની ઉત્પત્તિ થાય અને સમૂરછંદ જીવોની જે ઉત્પત્તિ થાય તો એમાં ભોજનની અંદર થાય અને રાત્રે એવા જ રંગના ઉત્પત્તિ થતી હોય સમૂરછંદ જીવોની તો પછી એ તો પાછા ત્રસ જીવો ઉત્પન્ન થાય એટલે એમાં તો કેટલું પાપ લાગે। એટલે રાત્રિ ભોજન ત્યાગ કરવું સ્વાસ્થ્યની રીતે પણ રાત્રિ ભોજન ત્યાગ અવશ્ય કરવો જોઈએ। અથાણા વગેરેનો ત્યાગ, અથાણાની અંદર પણ એવા ત્રસ જીવોની ઉત્પત્તિ થાય અને ગુરુદેવે એમના પ્રવચનમાં એ વાત લીધી છે, પોતે જયારે દીક્ષા નહોતી લીધી એ પહેલાની એ બધી વાત પણ ઘણી વાર કરી છે। અથાણાની અંદર જીવોની ઉત્પત્તિ થાય, અથાણાનો તો ત્યાગ જ હોવો જોઈએ, અથાણાની અંદર એવા ત્રસ જીવોની ઉત્પત્તિ થાય। ગુરુદેવ કહે કે અથાણા તો ખવાય જ નહીં, એટલી વાત એમના પ્રવચનમાં સાંભળવા મળે છે। પાંચમી વાત છે યત્નાચારની અને યત્નાચાર સંબંધી આપણે પાંચ સમિતિ સાધકને માટે કઈ હોય એની વાત આપણે કરવી છે એ આપણે બહુ વિસ્તારપૂર્વક આવતી વખતે લઈશું। તે પછીથી પરિગ્રહ પરિણામની અને એ બધી વાત પણ આપણે લઈશું। તો આજનો આ ક્લાસ અહીંયા પૂરો કરીએ છીએ। હવે સુખધામ બોલીએ સુખ